હવે મિત્રો આગળનો સવાલ લઈએ. સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો. પહેલાં લઈએ ગુણાકાર કે ભાગાકાર માટેનો નિયમ. સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ કે જેમના મૂળ સંખ્યાઓ પૈકી એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ કે જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. એટલે કે પદાર્થના દળનું માપન કર્યું આપણે, ધારો કે તો એ એમ બરાબર 4.237 ગ્રામ છે, એટલે કે 4 સાર્થક અંકો. વીનું કદનું માપન કર્યું તો 2.5 સેન્ટીમીટરનો ઘન, સોરી 2.51 છે. વી બરાબર લખવામાં ભૂલ છે, 2.51 એટલે કે 3 સાર્થક અંકો છે. તો હવે ઘનતાનું સૂત્ર મૂકી દઈએ, રો બરાબર એમ બાય વી, ઘનતા શોધવી છે. એટલે 4.237 ભાગ્યા 2.51 કરીએ એટલે મને મળે 1.688048 0.76. હવે એને આપણે આ બેમાં ઓછામાં ઓછા સાર્થક અંક કોના છે, 2.51 કદના છે. તો આપણે અહીં ઘનતાના મૂલ્યને 3 સાર્થક અંક સાથે દર્શાવવો જોઈએ, એટલે જવાબ મને મળશે 1.69 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનું ઘન. પ્રકાશની ઝડપ 3×10⁸ એટલે આપણે ચોકસાઈથી લખીએ, એટલે 3.00×10⁸. 3.00 લખીએ છીએ એટલે 3 સાર્થક અંક થયા કહેવાય. સમય ટી બરાબર 1 વર્ષ, 1 વર્ષ એટલે 365.25 દિવસ, અને 365.25 દિવસ એટલે 3.1557×10⁷ સેકન્ડ થઈ કહેવાય, એટલે કે 5 સાર્થક અંક થયા કહેવાય. આમાં 1માં 3 સાર્થક અંક અને 1માં 5 સાર્થક અંક થયા, એટલે અંતર ડી બરાબર V×T અને એને રાઉન્ડ ઓફ કરીએ તો પ્રકાશ, 1 પ્રકાશ વર્ષ એટલે 9.47×10⁵ મીટર થાય. હવે લઈએ આપણે સરવાળા કે બાદબાકીનો નિયમ. નિયમ એવો છે કે જે સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો, લઘુત્તમ સાર્થક અંકોની વાત નથી કરતો, લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય, લઘુત્તમ કે જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. એનું ઉદાહરણ લઈએ છે કે ભાઈ 436.38 ગ્રામ, 225.2 ગ્રામ અને 0.302 ગ્રામનો મારે સરવાળો કરવાનો હોય તો આપણે ધ્યાન રાખવાનું કે સૌથી ઓછું
દશાંશ ચિહ્ન પછીનું સ્થાન 225.2 છે, એટલે કે દશાંશ ચિહ્ન પછી માત્ર એક અંક આવે છે. આનો સરવાળો થશે 681.882 ગ્રામ. તો આપણે હવે એને 681.9 જવાબ તૈયાર થાય. હવે આ જે સંદિગ્ધતા આવે છે, આપણે કર્યું કે 661.9 કર્યું, એ સંદિગ્ધતા છે. એ સંદિગ્ધતા માટેના પણ નિયમો છે. જો પડતો મૂકવામાં આવતો બિનસાર્થક અંક 5થી મોટો હોય તો તે અંકના પૂર્વવર્તી એટલે અગાઉના, એની આગળના અંકમાં એકનો વધારો કરવો. 5થી મોટો હોય તો આગળના અંકમાં એકનો વધારો કરવો. જો 5થી નાનો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. જો પડતો મૂકવામાં આવતો બિનસાર્થક અંક 5 હોય તો પૂર્વવર્તી અંક બેકી હોય તો તેમાં ફેરફાર નહીં કરવો, પણ એકી હોય, આગળનો અંક એકી હોય તો એકનો વધારો કરવો. એટલે કે એનું ઉદાહરણ લઈએ આપણે કે 4.265ને, એટલે 4 સાર્થક અંક છે પણ એને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે. 5 છે છેલ્લો આંકડો, 5 છે લીટી દોરેલો અંક, 5 છે અને એ 5ની આગળ બેકી સંખ્યા છે, તો આપણે કંઈ જ ફેરફાર નહીં કરવાનો. આપણો જવાબ આવશે 4.26. જો 4.275 છે, એટલે 4 સાર્થક અંક છે અને 3 સાર્થક અંક રાખવા છે, એટલે રાઉન્ડ ઓફ કરવો છે, તો રાઉન્ડ ઓફ કરવો હોય તો મારે 5ની આગળનો અંક એકી છે, 7 છે, એટલે એમાં એક ઉમેરવાનો, એટલે મારો જવાબ થઈ ગયો 4.28 મળે. અટપટી અથવા જટિલ લાંબી ગણતરી હોય ત્યારે મધ્યવર્તી પદોમાં સાર્થક અંકોની સંખ્યા કરતાં એક વધુ અંક રાખવો જોઈએ અને ગણતરીના અંતે યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવી જોઈએ. ખાસ ધ્યાન રાખો, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 2.99/84/58×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, પણ જો તેને રાઉન્ડ ઓફ કરવામાં આવે તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ મળે. અંકગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવા માટેના નિયમો. આપણે એક દાખલો લઈને વસ્તુ સમજીએ છીએ કે એક પાતળી લંબચોરસ તકતી છે, એની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 16.2 સેન્ટીમીટર અને 10.1 સેન્ટીમીટર મળે છે. અહીં દરેક માપનમાં 16.2 લઈએ કે 10.1 લઈએ, બંનેમાં 3 સાર્થક અંક છે. એનો અર્થ એ થાય કે લંબાઈ એલને નીચે મુજબ લઈ શકાય. L=16.2 ± 0.1 સેન્ટીમીટર થાય. 0.1 સેન્ટીમીટર થાય, કારણ કે દશાંશ ચિહ્ન પછી અહીંયા એક અંક છે, એટલે 16.2 સેન્ટીમીટર ±0.1 સેન્ટીમીટર થાય. હવે એને ટકામાં ફેરવવું જોઈએ, 0.1 સેન્ટીમીટર લખ્યું ને ટકામાં ફેરવવું છે, તો ટકામાં ફેરવવા માટે આવું લખાય કે 16.2 સેન્ટીમીટરમાં 0.1નો ફેરફાર હોઈ શકે,
તો 100 સેન્ટીમીટરમાં કેટલો ફેરફાર હોઈ શકે? 16.2 સેન્ટીમીટરમાં 0.1નો ફેરફાર હોય તો 100 સેન્ટીમીટરમાં કેટલો ફેરફાર હોઈ શકે? તો એનો જવાબ આવે છે 0.6%. એટલે આપણો જવાબ બની જાય 16.2 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 0.6%. એ રીતે પહોળાઈને પણ એ રીતે લખી શકાય 10.1 પ્લસ ઓર માઇનસ 0.1, એટલે 1% થાય. આવું પદ મૂકી દઈએ આપણે કે 10.1 સેન્ટીમીટરમાં 0.1નો ફેરફાર હોય તો 100 એ કેટલો? તો 1% મળે. એ ત્રુટિના સંયોજનના નિયમોનો ઉપયોગ કરીને 2 અથવા વધુ પ્રાયોગિક મૂલ્યના ગુણનફળમાં ત્રુટિ, એટલે લંબાઈ ગુણે પહોળાઈ કરી આપણે 163.62 સેન્ટીમીટર² પ્લસ ઓર માઇનસ 1.6% આપેલા હોય, તો હવે આપણે એને અંકમાં ફેરવવાનું છે, સાદામાં ફેરવવાનું છે, તો આવું લખવું પડે 1.6%, એટલે 100 એ 1.6, 100 સેન્ટીમીટર² 1.6 સેન્ટીમીટરનો ફેરફાર થાય તો 163.62 સેન્ટીમીટર² કેટલો ફેરફાર થાય? એટલે જવાબ મળશે મને 2.6 સેન્ટીમીટરનો જવાબ મળશે. એટલે મારે લખાય 163.62 પ્લસ ઓર માઇનસ 2.6 સેન્ટીમીટર² એટલે લંબાઈ, અને રાઉન્ડ ઓફ કરી નાખીએ બધું, તો લંબાઈ અને પહોળાઈનો જવાબ મળશે મને 163.62ના બદલે 164 પ્લસ ઓર માઇનસ 2.6 સેન્ટીમીટર² જગ્યાએ 3 સેન્ટીમીટર². એટલે અહીં લંબચોરસ તકતીના ક્ષેત્રફળની ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ 3 સેન્ટીમીટર² છે. જો કોઈ પ્રાયોગિક મૂલ્યનો ગણ એન સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો આ મૂલ્યના સંયોજનથી મળતા પરિણામમાં એન સાર્થક અંકો જ માન્ય છે. પરંતુ જો પ્રાયોગિક મૂલ્યોની સંખ્યા ઘટાડી નાખવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા ઘટાડી શકાય છે. એક ઉદાહરણ લઈએ આપણે કે 12.9 ગ્રામ ઓછા 7.06 ગ્રામ બંને 3 સાર્થક અંક દર્શાવે છે, પણ તેનો જવાબ શું આવે છે? 5.84 આવે છે. પણ 5.84 ગ્રામ રૂપે એને દર્શાવી શકાય નહીં, 5.84 ગ્રામ રૂપે ના દર્શાવાય એને, કારણ કે સરવાળો બાદબાકીનો નિયમ છે, દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછું જે સ્થાન હોય, એટલે કે 12.9માં દશાંશ ચિહ્ન પછી એક જ સ્થાન આવે છે, તો એને 5.8 વડે દર્શાવવું પડે, 5.8 ગ્રામ થઈ જાય. સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર એન સાર્થક અંકો પર આધારિત નથી, પરંતુ તે સંખ્યા પર પણ આધારિત છે. એનું ઉદાહરણ લઈએ હવે કે 1.02 ગ્રામ માપનમાં ચોકસાઈ 0.001 ગ્રામ સુધીની છે. આ જ રીતે 9.89 ગ્રામમાં પણ તેની ચોકસાઈ પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામની છે. અહીંયા એક ભૂલ લાગે છે, 1.02 ગ્રામમાં
ચોકસાઈ આ ખોટું છે, 0.01 જ થાય, 0.01 ગ્રામ સુધીની છે, અને 9.89માં પણ એટલી જ થાય. તો આપણે સાપેક્ષ ત્રુટિ શોધી કાઢીએ તો 1.02 ગ્રામની હોય સાપેક્ષ ત્રુટિ તો 0.01/1.02×100 એટલે પ્લસ ઓર માઇનસ 1% થઈ કહેવાય. અને 9.89માં પણ એવું 0.01 પ્લસ ઓર માઇનસ 0.01/9.89×100 કરો એટલે પ્લસ ઓર માઇનસ 0.1% ત્રુટિ થઈ કહેવાય.